નમસ્કાર, સારસ્વત યાત્રાની પ્રથમ માળાના 93 મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાની ખેડ બ્રહ્મા તાલુકાની દિઘિયા ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર પ્રકાશકુમાર વણકરની વાત કરીએ. એમણે 10 જેટલા ક્રિયાત્મક સંશોધનો કર્યા છે. એનો વિષય કંઈક સ્વચ્છતાની ટેવ, વિવિધ લેખન ઉપર સરસ મજાના સંશોધનો કર્યા છે. જીસીઆરટી દ્વારા એક રિસર્ચ પેપર ગાંધીજીના વિચાર ઉપર એમણે રજૂ કર્યું છે. ચિત્ર વર્ણન આધારે લેખન એ એનું ઇનોવેશન રહ્યું છે અને 4 સુધી એમણે જિલ્લા કક્ષાના ઇનોવેશનમાં ભાગ લીધો છે. આઈસીટી ક્ષેત્રે ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ, વર્કપ્લેસ, યુટ્યુબ તમામ આયામોનો ઉપયોગ કરે છે. એના દ્વારા સતત અપડેટ કરીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે. હોમ લર્નિંગના એમણે સરસ મજાના બેનર જાહેર જગ્યાઓ ઉપર મૂક્યા છે. ચિંતન શિબિરો યોજે છે શિક્ષકો માટે અને મુખ્ય શિક્ષકો માટે. નાના નાના પોતાના વિષયના વિડીયો બનાવીને વાલીઓ સુધી શેર કરે છે. એક શાળા એમના ક્લસ્ટરની, એમને જમીનનો પ્રશ્ન હતો તો જમીન દાનમાં મળે માટે એમણે ઉત્તમ પ્રયાસો કર્યા છે. નિયમિત રીતે વિદ્યાર્થી શાળામાં આવે એ માટે પોતે વાલી સંપર્ક કરે, એમને પ્રોત્સાહન આપે અને આવા નવા નવા આયામોનો પ્રયોગ કરે. ઓએનજીસી મારફતે એમણે વિદ્યાર્થીઓને, તાલુકાના મોટા ભાગના વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરાવ્યું છે. દાતાઓ દ્વારા સ્વેટરનું વિતરણ કરાવ્યું છે. ઇનોવેટિવ ટીચર હોય એનું રાષ્ટ્રીય પર્વના દિવસે સન્માન કરે ક્લસ્ટર કક્ષાએ. રાત્રે વાલીઓનો સતત સંપર્ક, વાલી સભા, વાલીઓની ગ્રામ સભાઓ, આ પ્રકારે સતત કાર્યક્રમો કરે. આઈઆઈએમની સાર્થ કોન્ફરન્સમાં એમણે પોતાનું પ્રદાન આપ્યું હતું. મુખ્ય શિક્ષકોને પ્રજ્ઞા સંદર્ભે એક્સપોઝર વિઝિટ કરાવી હતી. માઇક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી વિડીયો કોન્ફરન્સ કરી હતી. એમના બીઆરસી કોઓર્ડિનેટર પિયુષભાઈ અને એમના ટીપીઓ પટેલ સાહેબ એમને અવારનવાર માર્ગદર્શન આપે છે. આ પ્રકારે ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર તરીકે ઉત્તમ કામ કરતા પ્રકાશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નર્મદા જિલ્લાની તિલકવાડા તાલુકા વનમાલા પ્રાથમિક શાળાના શિક્ષક અતુલકુમાર મહેતાની વાત કરીએ. માઇક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી વિડીયો કોન્ફરન્સ યોજવી અને બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવું, વાલીનો સંપર્ક કરવો, વિદ્યાર્થીનો સંપર્ક કરવો અને માઇક્રોસોફ્ટ ટીમ્સ કેવી રીતે ડાઉનલોડ કરવી એની સમજ આપવી, બાળકોને હેન્ડ વોશ માટે એને ખાસ તાલીમ આપી છે કે હાથ કેવી રીતે સાફ રાખવા આ મહામારીમાં. ફળિયા શિક્ષણ એમનો ઉત્તમ પ્રયોગ છે. જે બાળક પાસે મોબાઈલ નથી એના માટે એમણે આ સરસ પ્રયોગ કર્યો છે. ભાષાના શિક્ષક હોવા છતાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા કક્ષા સુધી ભાગ લે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય પર્વોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. પ્રવાસ, દાતાઓ દ્વારા ગણવેશ, બૂટ, મોજા વગેરે પ્રકારની પ્રવૃત્તિઓ સતત કરે છે. વૃક્ષારોપણ કરવું, એનો ઉછેર કરવો અને પર્યાવરણની જાળવણી કરવી. વાલીઓ સાથે પણ ઓનલાઈન મીટિંગ યોજે છે અને બાળકોની ચર્ચા કરે છે. કવિતા, બાલગીત, આ પ્રકારના ગીતો મોબાઈલથી સ્પીકર ઉપર રાખીને બાળકોને સંભળાવે છે. સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ આપવું, વિદ્યાર્થીઓના મહામારીમાં ઉકાળાનું વિતરણ કરવું, ઉકાળો પીવડાવવો, શાળામાં જ બનાવવો, વન ભોજન કરાવીને એક મૂલ્યલક્ષી શિક્ષણનો પ્રયાસ કરવો, જુદી જુદી ક્ષેત્રીય મુલાકાતો કરાવી, આસપાસની સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓનો પરિચય કરાવવો, દિન વિશેષને પ્રાર્થના સભામાં સમજાવવું, દાતાઓ દ્વારા કુલર લાવીને વિદ્યાર્થીઓને સારું પાણી મળે એ માટે પ્રયાસ કરવો, પોતે ભાષા શિક્ષક હોવાથી ગુજરાતી અને સંસ્કૃત વિષયની વિશેષ પ્રવૃત્તિઓ, એના વિશેષ TLM, એની અવનવી પદ્ધતિઓ દ્વારા શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કરે છે. શાળામાં રમતગમત ક્ષેત્રે રસ લે છે. વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી લઈ ગયા છે. એમના બીઆરસી કોઓર્ડિનેટર ભદ્રેશભાઈનો અવારનવાર એમને માર્ગદર્શન મળે છે. એમના આચાર્ય અને સીઆરસીનો સતત સહયોગ મળે છે. આ પ્રકારે ઉત્તમ કામ કરતા અતુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન. મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની પંચાસિયા પ્રાથમિક શાળાના શિક્ષક વિશાલકુમાર ભટ્ટની વાત કરી. આઈસીટી નખ શીખ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ માટે હેતુ સાથે કામ કરતા આ શિક્ષક છે. એટલે એણે આ લોકડાઉનમાં ગૂગલ ફોર્મના માધ્યમથી ઘણી બધી ક્વિઝ બનાવી. ખાસ કરીને આ પ્રકારની ક્વિઝ એ વિદ્યાર્થીઓને શેર કરે. એમાં જેને 70% આવે એને ઓનલાઈન સર્ટિફિકેટ પણ મળે, રૂબરૂ પણ જ્યારે વાલી સંપર્કમાં જાય ત્યારે એમને પ્રોત્સાહન આપે, ઇનામ પણ આપે. આ લોકડાઉનનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના TLM સરસ મજાના બનાવ્યા છે. પોતાના વિષયના અને શાળાને ઉપયોગી થાય એવા સરસ મજાના TLMનું એણે નિર્માણ કર્યું છે. પરિવારનો માળો, સલામત અને હુફાળો, એના ઉપર એમણે ક્વિઝ બનાવી હતી અને પ્રત્યેક દિવસે વિદ્યાર્થીઓ સુધી એમણે ક્વિઝ પહોંચાડી હતી. એમણે આ લોકડાઉનમાં એક બ્લોગ બનાવ્યો છે કે જેના દ્વારા વિદ્યાર્થી, વાલી અને શિક્ષકને ઉપયોગી થવાય અને એના દ્વારા એમને શિક્ષણ મળી રહે.
सीआरसी कक्षाए चित्र स्पर्धा ने निबंध स्पर्धा ऑनलाइन योजी एमां टेक्निकली जे काई जरूर पड़ी एनो तमाम एमणे सपोर्ट कर्यो। वर्डवॉल ऊपर सुंदर मजानी गेम बनाव, बाळकोने मजा आवे, शैक्षणिक ज्ञान पण वधे। एमनुं इनोवेशन छे याद शक्तिनो जादू, विद्यार्थीओनी याद शक्तिना विकास माटे एमणे सुंदर प्रयास कर्यो छे। बीजा घणा बधा नवतर प्रयोग कर्या छे, दाखला तरीके वार्ता बनावे, एमनो विडियो बाळकोने मोकले, बाळको विडियो जोवे, એ પછી તુરંત એ વાર્તાની ક્વિઝ મૂકે। આ પ્રકારે સતત આઈસીટી બેઝ એજ્યુકેશન વિદ્યાર્થીને મળી રહે માટે ઉત્તમ પ્રયાસ કરતા વિશાલ કુમારને ખૂબ ખૂબ અભિનંદન। ગુજરાતના લાખો શિક્ષકો આ પ્રકારે કાર્ય કરી રહ્યા છે, સૌને અભિનંદન, આભાર।